નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે વેદોનો દિવ્ય સંદેશ, ભાગ 2, આત્મબળ. અમારી સાથે ગાયત્રી મહામંત્રનો ઉચ્ચારણ કરીએ. ઓમ ભૂર્ભુવ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ઋગ્વેદ 10:151-4 ના શ્લોકનો ભાવાર્થ શ્રદ્ધા હૃદયની ઉચ્ચ ભાવનાનું પ્રતીક છે. તેના દ્વારા મનુષ્યને આધ્યાત્મિક જીવન સફળ થાય છે અને તે ધન પ્રાપ્તિ કરીને સુખી બને છે. તપોનિષ્ઠ યુગઋષિ પંડિત રામ શર્મા આચાર્યજીના વિશેષ સંદેશ આપતા જણાવે છે કે શ્રદ્ધા આપણા જીવનની સૌથી વધુ કોમળ, મધુર અને સર્વશ્રેષ્ઠ અનુભૂતિ છે. જીવનમાં પ્રગતિના 3 સોપાનો છે, શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રેમ. શ્રદ્ધાથી દરેક બાબત શક્ય બની જાય છે. વિશ્વાસ મુખ્ય કાર્યને પણ સરળ બનાવી દે છે અને પ્રેમ એ તો તેની સૌથી વધુ સરળ બનાવી દે છે. જીવનમાં આ 3 સદગુણો ધારણ કરીને તથા આચરણમાં ઉતારીને આપણો જીવન માર્ગ તમામ પ્રકારની મુશ્કેલીઓ અને કષ્ટોથી મુક્ત થઈ જાય છે. શ્રદ્ધા મનુષ્યને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરે છે. તુલસીદાસજીએ પણ પોતાના ઇષ્ટદેવની વંદના શ્રદ્ધા વિશ્વાસ રૂપેણો કહીને જ શરૂ કરી હતી તથા રામચરિતમાનસમાં જેવા મહાન લોકોપયોગી ગ્રંથને લખવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. મીરાએ શ્રદ્ધાના બળે જ પથ્થરમાંથી ભગવાન પેદા કર્યા હતા, જેઓ મીરાના ઝેરને સ્વયં ગટગટાવી ગયા હતા. રામકૃષ્ણ પરમહંસીએ શ્રદ્ધાથી જ પોતાના હાથે જમવા માટે મહાકાલીને લાચાર કરી દીધા હતા. શ્રદ્ધાથી ઓતપ્રોત બનેલા મનુષ્ય પોતાના જીવનમાં જે કંઈ કાર્ય કરે છે તેમાં તેને અવશ્ય સફળતા પ્રાપ્ત થાય છે. શ્રદ્ધાના સથવાળો એ મનુષ્યના જીવનનો સૌથી મોટો સથવાળો છે. માતા પિતા તથા ગુરુ પ્રત્યેની શ્રદ્ધા, ધર્મ અને સદાચાર પ્રત્યેની શ્રદ્ધા તથા પોતાના કર્મ પ્રત્યેની શ્રદ્ધા આપણા જીવનની પ્રગતિના મુખ્ય આધાર છે. એના દ્વારા જ મનુષ્યનો આત્મવિકાસ વિકસિત થાય છે અને સંકલ્પની દ્રઢતા ઉત્પન્ન થાય છે. શ્રદ્ધા દ્વારા આળસ તથા પ્રમાદ ડરીને દૂર ભાગી જાય છે અને સંપૂર્ણ મનોયોગ દ્વારા સંકલ્પ પૂર્તિ માટેના માર્ગ મોકળો બની જાય છે. શ્રદ્ધા સામે સફળતા તથા સંપત્તિનો દંભ પણ ભાગીને ભૂકો થઈ જાય છે. ભલે ગમે તેવી વિપત્તિ હોય અને ગમે તેવી વિષમ પરિસ્થિતિ હોય તો તે આપણા માર્ગમાં ક્યારેય બાધક બની શકતી નથી. શ્રદ્ધા અને વિશ્વાસના સહયોગ દ્વારા મનમાં પ્રસન્નતાનો જન્મ થાય છે. પ્રસન્ન હૃદય વાળો મનુષ્ય એવા પ્રચંડ સૂર્ય જેવા હોય છે કે જેના કિરણો અનેક લોકોના હૃદયમાં લોકમગ્ન અંધકાર પર વૃજની જેમ તૂટી પડીને દુઃખોના અંધકારને દૂર કરે છે અને તેમને પ્રસન્નતાથી ભરી દે છે. પ્રસન્નતાનું એવું ચંદન છે કે બીજાઓના માથા પર તેને લગાવવામાં આવે તો આપણી આંગળીઓ આપોઆપ જ સુગંધિત થઈ જશે. આપણે હંમેશા આપણા હૃદયમાં શ્રદ્ધાની જ્યોતિ પ્રગટેલી રાખવી જોઈએ. શ્રદ્ધાની જ્યોતિ પ્રગટાવ્યા વગર આપણે કોઈ પણ કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકતા નથી. આપણા જીવનમાં શ્રદ્ધા ચારે બાજુએથી ઓતપ્રોત થયેલી હોય, શ્રદ્ધાથી વેગળા રહીને આપણે કોઈ પણ કાર્ય કરવું જોઈએ નહીં, પરંતુ સંપૂર્ણ શ્રદ્ધા સાથે જ દરેક કાર્યને પરિપૂર્ણ કરવું જોઈએ. સંધ્યા પૂજન કરી તો તે પણ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે. આપણા જીવનમાં પ્રત્યેક સમયે, પ્રત્યેક ક્ષણે, પ્રત્યક્ષ ઘડી અર્થાત 24 કલાક શ્રદ્ધા દેવીનું જ સામ્રાજ્ય છવાયેલું રહેવું જોઈએ. શ્રદ્ધાળુ બનવાથી ધન, બળ, વિદ્યા, બુદ્ધિ, યશ વગેરે બધું જ પ્રાપ્ત થઈ જાય છે. પ્રત્યક્ષ કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. આપણે ક્યારેય પણ શ્રદ્ધાનો સહારો ન છોડીએ.
અને સાથે સાથે અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસથી બચતા રહેવું જોઈએ. આપણે વિવેક બુદ્ધિ વડે યોગ્ય અયોગ્યનો વિચાર કર્યા પછી જ જે યોગ્ય હોય તેને જ શ્રદ્ધાપૂર્વક માનીએ. વિચાર્યા વગર બીજાઓની દેખાદેખીથી કરવામાં આવતા કાર્યો અંધવિશ્વાસ જ કહેવાય છે અને નુકસાનકારક પણ હોય છે. શ્રદ્ધા દ્વારા જ આત્મબળ બળવાન બને છે. જય ગુરુદેવ.